આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન આપણે અત્યાર સુધી કેટલા પાઠ ભણી ગયા 11 આજે ભણીશું પાઠ 12 ઉપયોગી વસ્તુઓ તો કઈ કઈ ઉપયોગી વસ્તુ હોય છે આપણા જીવનમાં એ વિશે આપણે આજે ભણીશું ઘણી બધી ઉપયોગી વસ્તુઓ હોય છે તો કઈ કઈ ઉપયોગી વસ્તુઓ છે એ વિશે આજે આપણે આ પાઠમાં ભણીશું અહીં કેટલીક ઉપયોગી વસ્તુઓના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો અહીંયા આપણોને બોક્સમાં નામ આપ્યા છે અને નીચે ચિત્રો આપ્યા છે એની સામે ખાલી જગ્યા આપી છે એ ચિત્ર જોઈને ખાલી જગ્યામાં એના નામ લખવાના છે તો આપણે બોક્સમાં જોઈએ કયા કયા નામ આપ્યા છે તો ગણી ફર્સ્ટ એડ બોક્સ કેલેન્ડર મોબાઈલ ફોન અરીસો પાવડો બાજુ બાસ્કેટ હીટ થેરપી બેગ શેક કરવાની થેલી સાવરણી કુહાળી અને મીણબત્તી તો પહેલું ચિત્ર આપણને શાનું આપ્યું છે ઓળખો છો ને આને શું કહેવાય બાસ્કેટ તો બાસ્કેટનું ચિત્ર આપ્યું છે તો બાસ્કેટમાં ઘણી બધી વસ્તુ મૂકવામાં આવે છે તમે કપડાં પણ મૂકી શકો છો બાસ્કેટમાં શાકભાજી પણ અમુક લોકો મૂકે છે બાસ્કેટમાં તો આ શું છે ચિત્ર તો અહીંયા ખાલી જગ્યામાં આવશે પહેલી બાસ્કેટ બે નંબર શું છે મીણબત્તી તો મીણબત્તીનો ઉપયોગ શું થાય જ્યારે આપણે લાઈટ જઈ હોય તો આપણે મીણબત્તી સળગાવીને અજવાળું કરી શકીએ છીએ તો મીણબત્તીનો તમે જોઈ હશે આ ચિત્ર એટલે ખબર પડી ગઈ કે આ ચિત્ર મીણબત્તીનું છે તમે ઘરમાં ઉપયોગ કરતા જ હશો મીણબત્તીનું ત્રણ નંબર કેલેન્ડર તો કેલેન્ડરનો ઉપયોગ શું થાય હે કેલેન્ડર તમારા ઘરમાં હશે જ ને તો કેલેન્ડર ના હોય તો તમને ખબર જ ના હોય આજે કઈ તારીખ થઈ કયો વાર થયો કયું ચોગળ્યું કયું મુહૂર્ત એ કંઈ જ ખબર ના પડે તો કેલેન્ડરમાં તમે જોઈને કહી શકો કે આજે કયો વાર થયો કઈ તારીખ થઈ તો કેલેન્ડરનો ઉપયોગ વાર અને તારીખ જોવા માટે પણ થાય છે તો અહીંયા આવશે કેલેન્ડર ખાલી જગ્યામાં ચાર નંબર ફર્સ્ટ એડ બોક્સ દવાઓ મૂકવા માટે બધી વસ્તુ જો તમને ચિત્રમાં બતાવી કે દવાઓ મૂકવા માટે ફર્સ્ટ એડ બોક્સનો ઉપયોગ થાય છે પાંચ નંબર હીટ થેરપી બેગ હીટ થેરપી બેગનો ઉપયોગ શું કરવા માટે થાય કે આપણને દુખાવો થતો હોય ત્યાં શેક લેવા માટે હીટ થેરપી બેગનો ઉપયોગ થાય છે આમાં ગરમ પાણી ભરીને તમે શેક લઈ શકો છો છ નંબર તાજવું તાજવું તો તમે જોયું એટલે ખબર પડશે કે આને તાજવું કહેવાય વજન્યું બરોબર તવાજવું કહેવાય તો અહીંયા તવાજવું લખવાનું ખાલી જગ્યામાં તવાજવાનો ઉપયોગ શું થાય તમે જાણતા જ હશો કે વજન કરવા માટે તવાજવાનો ઉપયોગ થાય સાત નંબર પાવડો ખેતીવાડીમાં ઉપયોગ થાય પાવડાનો તમે પાવડો જોયો છે ખોદકામ માટે પાવડાનો ઉપયોગ થાય તમે જોયો જ હશે પાવડો ગામડે ગયા હશો તો ગામડે ખેતરમાં આવો પાવડો વપરાય છે તો અહીંયા સાત નંબરમાં આવશે ખાલી જગ્યામાં પાવડો આઠ નંબર ગળણી તો ગળણી તો તમે જોઈ તારે ખબર પડી જશે ચા પીતા હશો તો ગળણીથી ગળતા હશો દૂધ ગરવા માટે ગળણીનો ઉપયોગ થાય ચા ગરવા માટે ગળણીનો તમે ઉપયોગ કરતા જ હશો ઘરમાં નવ નંબર સાવરણી સાવરણીનો ઉપયોગ પણ તમે જોઈ ચિત્ર એટલે ખબર પડે કે આને સાવરણી કહેવાય મારા પહેલાં તમે લખી દીધું છે સાવરણી તો અહીંયા ખાલી જગ્યામાં આવશે સાવરણી તો સાવરણી કચરો કાઢવા માટે સાવરણીનો ઉપયોગ થાય દસ નંબર મોબાઈલ ફોન અત્યારના બાળકો તો મોબાઈલ ફોન બહુ જ રમતા હોય પહેલે નાનપણથી જ મોબાઈલ ફોન રમવા લાગે છે અત્યારે તો છોકરાઓ બાળકો એટલે મોબાઈલ ફોનનો ઉપયોગ શું થાય વાતચીત કરવા માટે બરોબર અગિયાર નંબર શાનું ચિત્ર આપશે અરીસો અરીસાને આપણે દર્પણ પણ કહેવાય અરીસો એટલે આપણે એમાં જોઈ શકીએ આપણું મોં ચહેરો એ માટે જોવા માટે આપણું મોં જોવા માટે અરીસાનો ઉપયોગ થાય છે તો અહીંયા જોયું તમે ચિત્ર એટલે ખબર પડી જાય કે અહીંયા ખાલી જગ્યામાં અરીસો આવે બાર નંબર કુહાડી તો કુહાડી
ફુવાડી કાપવા માટે થાય લાકડા કાપવા હોય પૂરા કાપવા હોય તમે ફુવાડીનો ઉપયોગ કરી શકો છો બરોબર ને તો આપણે અહીં જોઈ આપણા જિંદગીમાં કેટલી ઉપયોગી વસ્તુ હોય છે એ અમુક કેટલી વસ્તુ આવી બધી ઉપયોગી વસ્તુ હોય છે આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ જિંદગીમાં કરીએ છીએ જરૂર પડે ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવો પડે છે તો આપણે પાઠ અહીંયા પૂરો થાય છે 12મો પાઠ પૂરો થાય છે અને આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં લખીશું લેસનમાં પહેલા હેડિંગ મારવાનું પાઠ 12 નવા પાને મારવાનું નવા પાને ઉપયોગી વસ્તુઓ અને પ્રશ્ન એક કરીને અહીંયા હેડિંગ મારીને એક નંબર લખવાનો તે 12 નંબર સુધી આ ખાલી જગ્યાઓ લખી દેવાની ચિત્રો દોરવાની જરૂર નથી સારા અક્ષરે લખવું આવજો વિદ્યાર્થી મિત્રો